બંગાળની ખાડી તરફથી ચોમાસુ કેરળ તરફ આગળ વધી રહ્યું છે અને હવામાન વિભાગનું કહેવું છે કે ચોમાસુ જલ્દી જ ભારતમાં શરૂ થઈ જશે. ગુજરાતમાં હજી મોટાભાગના વિસ્તારોમાં ભારે ગરમી પડી રહી છે અને ચોમાસુ વહેલું શરૂ થાય તેવા સંકેતો દેખાઈ રહ્યા છે. તો આ વિડીયોમાં આપણે જોઈશું કે રાજ્યમાં આ વર્ષે ચોમાસામાં કેવો વરસાદ પડશે, ગુજરાતમાં ગરમી ક્યારે ઘટશે અને વરસાદ ક્યારે શરૂ થશે. હવામાન વિભાગે કયા વિસ્તારોમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરી છે. ભારતમાં ચોમાસુ શરૂ થવાના માત્ર દિવસો ગણાઈ રહ્યા છે અને ચોમાસુ કેરળ તરફ આગળ વધી રહ્યું છે ત્યારે વરસાદને લઈને ઘણી ચર્ચા ચાલી રહી છે. ગુજરાત સહિત દેશમાં ગયા વર્ષે ચોમાસામાં સારો વરસાદ પડ્યો હતો અને ખેડૂતો માટે ચોમાસુ સારું રહ્યું હતું. હવે આ વર્ષે પણ હવામાન વિભાગે જે આગાહી કરી છે તે પ્રમાણે દેશમાં ચોમાસુ સારું રહેવાનો સંકેત છે. હવામાન વિભાગે કહ્યું છે કે દેશમાં આ વર્ષે 99% વરસાદ થવાની શક્યતા છે, એટલે તેનો અર્થ એ થયો કે દેશના મોટાભાગના વિસ્તારોમાં સારો વરસાદ થવાની શક્યતા છે. ખાનગી હવામાન એજન્સી સ્કાયમેટે જે લાંબા ગાળાનું અનુમાન કર્યું છે તે પ્રમાણે દેશમાં 98% વરસાદ થવાનો છે. હવામાન વિભાગ પ્રમાણે 96-104% વરસાદ થાય તો તેને સારો વરસાદ ગણવામાં આવે છે. હવામાન વિભાગે જે નકશો જાહેર કર્યો છે તે પ્રમાણે રાજ્યમાં સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં વધારે વરસાદ થાય તેવી શક્યતા છે, જ્યારે ઉત્તર ગુજરાત તથા કચ્છમાં વરસાદ થોડો ઓછો રહે તેવી શક્યતા છે. જો કે ચોમાસુ શરૂ થયા બાદ હવામાનની કેવી પરિસ્થિતિ રહે છે તેના પર સમગ્ર આધાર છે કે રાજ્યમાં કેવો વરસાદ પડશે. હાલ તો એવી સંભાવના છે કે શરૂઆતના મહિનાઓમાં સારો વરસાદ થઈ શકે છે. સ્કાયમેટ વેધરના એક રિપોર્ટ પ્રમાણે પાકિસ્તાનની ઉપર બનેલા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે ગુજરાત અને રાજસ્થાનને હાલ ગરમીથી કોઈ રાહત નહીં મળે. મોટાભાગના જિલ્લાઓમાં ગરમી યથાવત રહેશે, જોકે ગુજરાતમાં ચોમાસુ વહેલું શરૂ થવા જઈ રહ્યું છે. ભારતીય હવામાન વિભાગ અનુસાર 27 મેની આસપાસ કેરળમાં ચોમાસાનો પ્રારંભ થશે, જેની અસરને પગલે ગુજરાતમાં ચોમાસુ વહેલું શરૂ થવા જઈ રહ્યું છે. ગુજરાતમાં સામાન્ય રીતે 15 જૂનથી ચોમાસાનો પ્રારંભ થતો હોય છે, જોકે આ વર્ષે 1-2 દિવસ ચોમાસુ વહેલું શરૂ થાય તેવી સંભાવના છે. હવામાન નિષ્ણાતો અનુસાર 24 જૂન સુધીમાં રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં વરસાદની શરૂઆત થાય તેવી સંભાવના છે, જે તારીખ અગાઉ 30 જૂન હતી, એટલે કે ખેડૂતો સમય કરતાં વહેલા વાવણી કરી શકશે. ગુજરાતમાં ચોમાસાની શરૂઆત દક્ષિણ ગુજરાતના વિસ્તારોથી થતી હોય છે, જે બાદ સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાત, ત્યારબાદ ઉત્તર ગુજરાત તરફ ચોમાસુ આગળ વધે છે. દેશના અનેક ભાગોમાં હજુ ચોમાસાની રાહ જોવાઈ રહી છે. એવામાં આસામમાં વરસાદ પૂર્વે જ પૂરની સ્થિતિ પેદા થઈ ગઈ છે. આસામના 27 જિલ્લાઓમાં લગભગ 6.5 લાખ લોકોને પૂરને પગલે અસર થવા પામી છે, જ્યારે કે અત્યાર સુધીમાં 9 લોકોના મોત થયા છે. આસામના આફત નિવારણ વિભાગ પ્રમાણે લગભગ 1,413 ગામો પાણીમાં ગરકાવ થઈ ગયા છે. અહીં નાગાંવ જિલ્લાને સૌથી વધુ અસર થઈ છે, જ્યાં લગભગ 2.88 લાખ લોકોને અસર થઈ છે. હવામાન વિભાગ પ્રમાણે કર્ણાટક, કેરળ, લક્ષદ્વીપ, આંદામાન નિકોબાર ટાપુ, આસામ અને મેઘાલયમાં ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે. કેરળમાં વરસાદને પગલે ઓરેન્જ એલર્ટની સ્થિતિ છે. આ ઉપરાંત ઉત્તર પૂર્વીય ભારતની જો વાત કરીએ તો બંગાળના પર્વતીય વિસ્તારો, પૂર્વીય બિહાર, રાયલસીમા, તામિલનાડુ, જમ્મુ કાશ્મીર, લદ્દાખ અને હિમાચલના કેટલાક ભાગોમાં હળવો વરસાદ પડવાની સંભાવના છે. આ ઉપરાંત ઉત્તરાખંડ, ઝારખંડ, ઓડિશા, કોંકણ અને ગોવા તેમજ મહારાષ્ટ્રના કેટલાક ભાગોમાં વરસાદની સંભાવના છે. જોકે રાજસ્થાન, હરિયાણા, મધ્યપ્રદેશમાં હીટ વેવની સ્થિતિ યથાવત રહેશે.